તો આણંદથી ભાજપના મિતેશ પટેલે પણ ઉમેદવારી પત્ર ભર્યું. મિતેશ પટેલે વિજય મુહૂર્તમાં તેમણે કલેક્ટર ઓફિસે જઈને ઉમેદવારી પત્ર ભર્યું. આ સમય નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, પૂર્વ સાંસદ દિલીપ પટેલ અને પંકજ દેસાઈ સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા. ઉમેદવારી પત્ર ભરતા પહેલા તેમણે એક રેલી યોજી જેમાં મોટા પ્રમાણમાં તેમના સમર્થકો હાજર રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી તરફથી આણંદના જે લોકસભાના ઉમેદવાર છે મિતેશભાઈ પટેલ ઉર્ફે બકાભાઈ, મિતેશભાઈ આ વખતે દાવેદારી કરી રહ્યા છે આ સીટ ઉપરથી અને આજે એમનું નામાંકન ભરવા માટે જઈ રહ્યા છે. મિતેશભાઈનો રોડ શો છે. મિતેશભાઈ કેટલા આશ્વસ્ત છો આ જીતને લઈને? જીત પૂરી નિશ્ચિત છે. સર્વ કાર્યકર્તાઓ મારી સાથે છે અને મોદીજી સાહેબની જે યોજનાઓ છે પૂરા ગામડાઓ સુધી પહોંચેલી છે. અમારા સાંસદ શ્રી દિલીપભાઈ પટેલની જે યોજના ગ્રાન્ટ આવેલી છે, લાલસીભાઈ વડોદિયાજી રાજ્યસભાની ગ્રાન્ટ, પૂરા ગામડાઓમાં આપ જોઈ રહ્યા છો કે આટલી મોટી સંખ્યામાં પૂરેપૂરા કાર્યકર્તાઓ છે. મને પૂરેપૂરો દ્રઢ વિશ્વાસ છે કે અમારી જીત નિશ્ચિત છે. આ આણંદ જિલ્લાની લોકસભાની કમળ અમે પૂરેપૂરા જોશથી દિલ્હી મોકલીશું. તમે કોષાધ્યક્ષ રહ્યા છો અને આજે તમે એક ઉમેદવાર તરીકે જઈ રહ્યા છો, લોકો તમારી આસપાસ છે, નીતિનભાઈ છે, બધા છે, એક ઉમેદવાર તરીકેનો અનુભવ કેવો લાગી રહ્યો છે લોકો જ્યારે તમને જોવા માટે ઊભા છે? ઉમેદવાર તરીકે મને ખૂબ આનંદ થાય છે અને ભારતીય જનતા પાર્ટી તરીકે, ચોકીદાર તરીકે, મને એક ખેડૂત પુત્ર તરીકે, ઉમેદવારી પત્ર તરીકે જ્યારે મને ભારતીય જનતા પાર્ટી નિયુક્ત કર્યો છે ત્યાં બદલ હું ભારતીય જનતા પાર્ટીનો સૌ આભાર માનું છું. માનનીય વડાપ્રધાનશ્રીનો, આપણા અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહનો, મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીજીનો, નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ સાહેબનો, પૂર્વ આખા ગુજરાત રાજ્યની સંગઠન સમિતિનો અને પૂર્વ સર્વનો આભાર માનું છું. સામે ભરતસિંહ સોલંકી છે. કેટલી લીડથી જીતી શકશો મિતેશભાઈ? અમે 50,000થી વધુ જીમતથી અમે જીતી શકીએ છીએ. આ છે મિતેશભાઈ, એમનું કહેવું છે કે જીત એમની નિશ્ચિત છે, એ પ્રમાણેનું તૈયારી છે. કારણ કે કેન્દ્રની સરકારે જે પ્રકારના કામો કરેલા છે, કામોથી જ લોકો એમને મત આપશે અને એ પણ એક ચોકીદાર તરીકે જ આ વખતે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે સચિન પાટીલ, TV9.